અરવલ્લી જિલ્લાની ગિરિમારાઓમાં 500 ફૂટ ઊંચેથી પડતા ધોધનો ડોન નજારો. ચોમાસાની શરૂઆત થતાં જ તેની સાથે ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છે અને નદી નાળા છલકાવાથી આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે અરવલ્લીના ભિલોડા પાસે આવેલ સુનસર ગામે આવેલ ધોધ જીવંત થયો. ભિલોડા પાસે આવેલ સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલ ડુંગર પરથી દર ચોમાસે વધારે વરસાદ આવે ત્યારે ધોધ વહે છે. આજે વહેલી સવારથી ભિલોડા અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સુનસર પાસે આવેલ ડુંગર પરથી ધોધ વહેવા લાગ્યો. આ ધોધને મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. દૂર દૂરથી સહેલાણીઓ આ ધોધનો નજારો માણવા માટે ઉમટી પડતા હોય છે. ધરતી માતાના મંદિર નજીક વહેતા આ ધોધનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. જો કે તંત્ર દ્વારા આટલી ઊંચાઈથી ધોધ વહે છે ત્યારે સહેલાણીઓને ચેતવણી માટેના કોઈ બોર્ડ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી. દર વર્ષે આ ધોધ પડતો જ હોય છે, આ વર્ષે બી પડે છે, તો અમે આ વર્ષે બી આવ્યા છીએ અને અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય છે જાણે આપણે કાશ્મીરમાં આવી ગયા હોય. લોકો અહીંયા આવે છે, અહીંયા નજારો જેવો હોય છે કે જોઈને મજા આવે આપણને. બધાને કહીએ છીએ કે અહીંયા આવો, આપણા સાબરકાંઠામાં જ છે, અહીંયા અરવલ્લીના ભિલોડાના બાજુમાં જ સુનસર ગામમાં ધોધ પડે છે. આવું છું, દર વર્ષે અહીંયા સુનસર ધોધ અહીંયા ખૂબ રડિયામણો જોવા મળે છે, તો અહીંયા હર વીકેન્ડમાં હું અહીંયા આવું છું, તો તમારે પણ અહીંયા આવવું જોઈએ. ખૂબ મજા આવે છે, ખૂબ એન્જોય કરીએ છીએ. હું મારી ફેમિલી સાથે આવું છું, હર વર્ષે આવું છું, તો તમારે પણ અહીંયા એન્જોય કરવા માટે આવવું જોઈએ. બહુ જ મજા આવે છે અહીંયા.